એમબી બી ધોળકિયા એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જો આપે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો લાઈક કરો એન્ડ શેર કરો આજે આપણે ઇંગ્લિશ ગ્રામરની અંદર ટેન્સ શીખીશું તેમાં સાદો વર્તમાનકાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તો ચાલો આપણે ઇંગ્લિશ ગ્રામર શીખીએ તો કાળને જાણવા માટે એની પદ્ધતિ છે તો કાળને કઈ રીતે જાણવો તો કે સમય અને કાર્યને ધ્યાનમાં લેવામાં આવે છે તેના આધારે આપણે કાળને જાણી શકીએ છીએ કાળને જાણવા માટે કાર્ય કેટલું થયું છે અને કયા સમયમાં થયું છે તે જાણવું પડે છે તો જ આપણને ખ્યાલ આવે છે કે કયા કાળનું એ વાક્ય છે તો ખાવું પીવું ભણવું રમવું આ બધી ક્રિયાઓ છે એને આપણે વર્ક કહીએ છીએ વર્ક એટલે ગ્રામરની અંદર એને વર્બ ક્રિયાપદ તરીકે ઓળખવામાં આવે છે તો આ ક્રિયા ક્યારે થાય છે એના આધારે આપણે કાળ છે એ જાણી શકીએ છીએ તો સાદો વર્તમાન કાળ છે એ કઈ રીતે જાણવું તો કાર્યને સમયની દ્રષ્ટિએ ત્રણ ભાગની અંદર વહેંચી શકાય કાર્ય પૂરું થયું હોય કાર્ય ચાલુ હોય કાર્ય શરૂ કરવાનું બાકી હોય સમયને પણ ત્રણ ભાગની અંદર વહેંચી શકાય છે તો સમય છે એ પસાર થઈ ગયો હોય સમય ચાલુ હોય અને સમય આવવાનો બાકી હોય તો આ આના આધારે આપણે કાળ છે એ વર્તમાન સાદો સોરી વર્તમાન કાળ છે ભૂતકાળ છે કે ભવિષ્ય કાળ છે તે આપણે આસાનીથી જાણી શકીએ છીએ જો સમય છે એ પૂરો થઈ ગયો હોય તો ભૂતકાળ સમય શરૂ હોય તો વર્તમાન કાળ આવે અને સમય છે એ હજી ના હોય બાકી હોય તો એ ભવિષ્યકાળ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા આપણે સાદો વર્તમાન કાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એના વિશે વાત કરીશું જેને પ્રેઝન્ટ ઇનડિફાઈનાઇટ ટેન્સ કહેવામાં કહેવામાં આવે છે એટલે કે જે ક્રિયા સમયસર નિયમિત અથવા સત્ય હોય એને પ્રેઝન્ટ ઇનડિફાઈનાઇટ ટેન્સ કહેવાય જેમાં સહાયકારક ક્રિયાપદ એટલે કે હેલ્પ હેલ્પિંગ વર્બ તરીકે ડૂ કે ડજનો ઉપયોગ કરવામાં આવે છે સાદા વર્તમાન કાળની અંદર આપણું રોજિંદુ કાર્ય હોય આપણી આદતો હોય સત્ય સનાતન વાત હોય તો વાક્યની અંદર આવી કાંઈ વાત કરવામાં આવી હોય તો એ સાદો વર્તમાન કાળ છે એમ સમજવું તો એની અંદર અલગ અલગ પ્રકારના વાક્યો હોય એમાં અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકારાત્મક વાક્ય તો એની વાક્ય રચના છે સબ્જેક્ટ પ્લસ મેન મેનબનું મૂળરૂપ પ્લસ એસ કા ઈ પ્લસ ઓબ્જેક્ટ કરતા વધતા ક્રિયાપદનું મૂળરૂપ વત્તા એસ કા ઇસ લાગે વધતા કર્મ લાગે તો અહીંયા એસ કે ઈ એસ એ ત્રીજો પુરુષ એકવચન હોય તો લાગે છે એસ કે ઈ ત્રીજો પુરુષ એક વધુ માહિતી માટે મારો તેના વિશેનો વિડીયો આપ જોવા વિનંતી દાખલા તરીકે અહીંયા પેલું વાક્ય છે કે હું નોટબુકમાં લખું છું તો અહીંયા કરતા તરીકે હું છું તો હું માટેનું અંગ્રેજીની અંદર આય થાય લખવું ક્રિયાપદ છે તો એનું મૂળ રૂપ છે એ રાઇટ અહીંયા ત્રીજો પુરુષ એક નથી આય એટલે એસ કે એસ લાગશે નહીં ત્યારબાદ આવશે ઓબ્જેક્ટ નોટબુકમાં તો ઇન એ નોટબુક તો આ રીતે અંગ્રેજી વાક્ય બનશે બીજું વાક્ય છે હેમાંગ મારી સાથે રહે છે તો અહીંયા કર્તા તરીકે હેમાંગ છે એ કોઈ વ્યક્તિનું નામ છે એટલે કે હેમાંગ મે પછી મેન વબ્સ રહેવું તો લીવું અહીંયા હેમાંગ છે ત્રીજો પુરુષ એક વચન છે એટલે એસ કેસનો નિયમ લાગુ પડશે એટલે અહીંયા એસ લગાડવામાં આવશે ત્યારબાદ છે એ ઓબ્જેક્ટ મારી સાથે વિથ મી તો હેમાંગ લાઈવ વિથ મી એવી રીતના અંગ્રેજી વાક્યો બનશે તો આ રીતે આપણે એફર્મેટિવ સેન્ટેન્સ એટલે હકારાત્મક વાક્યનું એ વાક્ય બનાવી શકીએ છીએ ત્યારબાદ છે એ બીજા સ્વરૂપનું વાક્ય નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકારાત્મક વાક્ય એમની વાક્ય રચના છે સબ્જેક્ટ પ્લસ ડુ કે ડઝ પ્લસ નોટ પ્લસ મેન વર્બનું મૂળરૂપ પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્તા વધતાં ડૂ કે ડઝ વધતા નોટ નકારાત્મક વાક્ય છે નોટ વત્તા વત્તા અને કર્મ તો અહીંયા આપણે જોઈએ કે હું સિગારેટનું ધૂમ્રપાન કરતો નથી તો હું માટે આય આય છે ત્રીજો એક વચ્ચે નથી ડુ આવશે નોટ ક્રિયાપદ ધૂમ્રપાન કરવું નોટ સ્મોક અને ઓબ્જેક્ટ એ સિગાર તો આઈ ડુ નોટ સ્મોક એ સિગાર

ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય તો એ વાક્ય રચનાની અંદર વાક્ય બનાવતા હોય ત્યારે ડુ સૌથી પહેલા આવશે પ્લસ સબ્જેક્ટ એટલે કે કરતા પ્લસ મેન વબનું મૂળરૂપ એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ વધતા ઓબ્જેક્ટ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક આવશે ડુ કે ડસ એ વાક્યની શરૂઆતમાં આવે છે એ ખાસ ધ્યાનમાં રાખવું અને પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે વાક્યની છેડે ક્વેશ્ચન માર્ક છે એ ફરજિયાત આવશે ત્યારબાદ આવશે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પૂછપરછકારક વાક્ય એટલે કે પ્રશ્નાર્થ સૂચક એની અંદર આપણે જોયું કે સૌથી આવશે પ્લસ સબ્જેક્ટ પ્લસ મેન વર્બનું મૂળરૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક તો પેલું વાક્ય છે શું તેણી ગીત ગાય છે તો ડજ આવશે તેણી છે ત્રીજો પુરુષ એક વચન ડજ કરતા તરીકે સી ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે ગાવું તો સિંગ ડઝ સી એ શું તેઓ રાજકોટ જાય છે તો તેઓ છે એ ત્રીજો પુરુષ એક વચ્ચે નથી એટલે ડું આવશે ડુ તેઓ માટે અંગ્રેજીમાં ધે છે ડુ ધે ક્રિયાપદનું મૂળ રૂપ જાવું એટલે ગો ગો ટુ રાજકોટ તો અહીંયા આ વાક્યની અંદર એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય તો પ્રશ્ન વાચક શબ્દ વાક્યની શરૂઆતમાં આવે અહીંયા આપણે એવું છે શું તો એ બંને વાક્યમાં શરૂઆતમાં છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનો આપણે જવાબ છે એ યશ કે નોમાં આપી શકીએ છીએ એના આધારે આપણને ખ્યાલ આવે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે ત્યારબાદ જોઈએ આપણે ડબલ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પૂછપરછકાર વાક્ય એટલે કે પ્રશ્નાર્થ સૂચક વાક્ય એ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સથી થોડુંક અલગ છે તો એની અંદર એ વાક્ય રચનાની અંદર ડબલ્યુ એચ ફેમિલી છે એ સૌથી પહેલા આવશે વાક્યની શરૂઆતમાં ત્યારબાદ આવે પછી કર્તા તરીકે કરતા આવશે પ્લસ મેન વૂળરૂપ પ્લસ ક્વેશ્ચન માર્ક તો આ ડબ્લ્યુ એચ ફેમિલી એટલે શું તો આ ડબલ્યુ એચ ફેમિલી એટલે પ્રશ્ન સૂચક શબ્દો કેવા શબ્દો તો કે હું હોટ વેન વેર વાય હાવ આ શબ્દોને ડબલ્યુ એચ ફેમિલી તરીકે ઓળખવામાં આવે છે એટલે કે ડબલ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની અંદર આ ડબલ્યુ એચ ફેમિલીનો ઉપયોગ કરવામાં આવે છે તો વાક્યની શરૂઆતમાં એ ડબલ્યુ એચ ફેમિલી એ શબ્દ આવશે ત્યારબાદ આવશે ડુ કા ડઝ આવશે ત્યારબાદ કર્તા વધતા ક્રિયાપદનું મૂળરૂપ વત્તા ક્વેશ્ચન માર્ક તો અહીંયા વાચક શબ્દ છે એ વાક્યની વચ્ચે આવે જો શું ક્યાં ક્યારે આ બધા જ વચ્ચે આવશે અને જવાબ છે એ આપણે ડિટેલમાં આપવો પડે હા કે નામાં ચાલતો નથી પેલું વાક્ય છે તું શું ખાય છે તો શું વાટે હોટ ડુ યુ ઈટ હોટ ડુ યુ ઈટ તો અહીં આપણે હા કે નામાં નથી આપી શકતા પણ આપણે ડિટેલમાં જવાબ આપવો પડે છે કે હું સફરજન ખાઉં છું એ રીતે બીજું વાક્ય છે તે ક્યાં જાય છે તો ક્યાં માટે વેર તે એટલે હી સોરી તે છે એ ત્રીજો છે એટલે અહીંયા આવશે તે હી જવું જાય છે એટલે જવું જવું નું ગો તો વેર ડજ હી ગો તો આ રીતે આપણે ડબલ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સની અંદર ડબલ્યુ એચ ફેમિલીનો ઉપયોગ કરીને વાક્ય છે એ બનાવી શકીએ છીએ અને વાક્યના અંતે ક્વેશ્ચન માર્ક છે એ મૂકવામાં આવે છે તો આ ડબલ્યુ એચ ફેમિલીની અંદર આપણે પ્રશ્નવાચક શબ્દ છે વાક્યની વચ્ચી આવે છે અને જવાબ છે આપણે ખૂબ જ ડિટેલમાં આપવો પડે છે એ ધ્યાનમાં રાખવું એમ ધોળકિયા એજ્યુકેશનલ ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવી મારા નવા નવા વિડીયો મેળવતા રહો